કેટલાક લોકોમાં આવી દલીલ કરવાની હિંમત પણ છે કે ઇકોનોમી વર્સિસ ઇકોલોજી, આવી કોઈ જ વસ્તુ નથી. ઇકોલોજી પહેલા અને અર્થતંત્ર પછી. જો ઇકોલોજી સમૃદ્ધ હશે તો આપણે એક મજબૂત અર્થતંત્ર બનાવી શકીશું. જો ઇકોલોજી નબળી પડી જાય તો કયું અર્થતંત્ર તમે શેમાંથી બનાવશો? શું તમે હવામાંથી બનાવશો? એવી કોઈ વસ્તુ નથી હોતી. આપણું શરીર એ ઇકોલોજી છે. જે કપડાં આપણે પહેરેલા છે તે ઇકોલોજી છે. જે ફર્નિચર પર આપણે બેઠા છીએ તે ઇકોલોજી છે. બધું જ જમીનમાંથી જ આવ્યું છે, ઠીક છે? તો આપણે એક માળનું ઘર બનાવ્યું અને આપણે તેમાં ખુશ હતા. પછી આપણને બીજા માળની જરૂર પડી. હવે આપણે પાયાના પથ્થરો કાઢીને બીજો માળ બનાવવા લાગ્યા. વેલ, તમને ખબર છે કે તેનું પરિણામ શું આવશે? આપણે તે સ્થિતિમાં છીએ. આપણે પાયાના પથ્થરો કાઢી રહ્યા છીએ. તો આ ખૂબ જ મહત્વનું છે કે આપણે આ બંને પાસાઓને જોડી લઈએ. ઇકોલોજી અને ઇકોનોમી બંને એક જ વસ્તુ છે. તમે આ બે વસ્તુઓને સ્વતંત્ર રીતે ના કરી શકો.